જૂનાગઢ મનપાના કાયમી કર્મચારીઓને ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળના સભાસદોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ મનપાના કમિશનર શ્રી તુષાર સુમેરા સાહેબ તેમજ મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ પ્રફુલભાઈ કનેરિયા તેમજ મનપાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. અહેવાલ દેવાંગ ટાંગ જૂનાગઢ. મામરોળ પીજીવીસેલ દ્વારા વીજળી ન મળતા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ દ્વારા પીજીવીસેલ ઓફિસનો ઘેરાવ કરી રજૂઆત કરી હતી. પીજીવીસેલની બેદરકારીથી વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો બંધ રખાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ ઇમરજન્સી વખતે પણ અધિકારીઓ ફોન ઉપાડતા ના હોય અને લોકોએ પીજીવીસેલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. અહેવાલ જીતુ પરમાર, મામરોળ. અંદાજે 1,00,000ની વસ્તી જેના પર પાણી ઉપર નિર્ભર છે એ નગરપાલિકાના ભેલાણા અને કામનાથ ખાતેના કુવાઓમાંથી નગરપાલિકાને પાણી મળે છે. પીજીવીસેલનું ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય પૂરતા પ્રમાણમાં નિયમિત ન હોવાને કારણે નગરપાલિકાના એ કામનાથ ખાતેના કુવાથી સિટી સુધી પાણી પહોંચાડી શકતો નથી. અગાઉ પણ નગરપાલિકાએ વારંવાર રૂબરૂ અને લેખિતમાં રજૂઆતો કરેલી છે. આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર અને ઉપરાંત મોટાભાગના સદસ્યો સાથે માંગરોળ શહેરના ઇજનેરને આ અંગે અમે વિગતવાર રજૂઆત કરી છે. ફરીથી એને લેખિતમાં પણ આપ્યું છે અને મૌખિક પણ રજૂઆતો કરી છે કે નગરપાલિકાની જે ભૂતકાળમાં એક્સપ્રેસ લાઇન હતી એ જ એક્સપ્રેસ લાઇન નગરપાલિકાના ફક્ત પાણી પુરવઠા માટે મળી રહે અને નગરપાલિકાના શહેરી વિસ્તારના નગરજનો માટે પાણીની સમસ્યાનું કાયમી સોલ્યુશન આવે એ માટે અમે વિગતવાર રજૂઆત આજે કરી. અત્યારે રજૂઆત લેવો નગરપાલિકાના પ્રમુખ ઝાલાભાઈ અને બીજા મેમ્બરો રજૂઆત કરી લઈ કે મોટરવર્ક્સમાં જે કંઈ મેળાના ગ્રામ પંચાયતમાંથી જે મેળાના ગ્રામથી જે પાવર આવે છે એ વીરપુર જેજીવાઈમાં આવે છે, તો એના માટે રજૂઆત તેમ કર્યું. તેની સામે અમે અત્યારે જસ્ટ ગયા શનિવારે આપણે પ્લાનિંગ મુજબનું મોટું સટડાઉન રાખી અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરેલ હતી અને એના જે કંઈ બાકી રહી છે એ અમે આવતા શનિવારે પાછી ફરીથી ગેંગો વધારી અને એનું આયોજન કરી અને પાવર સપ્લાય વોટરવર્ક્સમાં વ્યવસ્થિત મળે, ત્વરિત મળે અને વીજ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળે એના માટે અમારા પ્રયત્નો કરેલા છે. અત્યારે થોડુંક ચોમાસાને કારણે કદાચ ટ્રિપિંગ એવું કદાચ વધારે હોય તો એ અમે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી અને એને વ્યવસ્થિત પાવર સપ્લાય મળે એની ખાતરી આપું છું અને ભવિષ્યમાં આવી તમને મુશ્કેલી નહીં પડે એની પણ ખાતરી.